माँ कुड़ देवी कष्ट का पुजो यने माड़ी रे मानी कर जो युवार माड़ी जो नी ऊपरी एक छे तो चित्रल माणा चाकड़ा जन तर बारणे बांधाई बाई पण चित्र माड़ी चित्र लिए माणा चापड़ा पन तार बारने बांधाई बाई इम ऊण कहीं होई जो नियाई तो तू रंग रे पुरजे ये मऊना पुणा पकाई हो जो न जा ये तो तू रंग रे पुरजे रवेची हे मां हे भगवती हे जगदम्बा आ जीवन से चाकरो से मां जे कई हमारा कर्मों ना में चित्रो दोईरा होय એમાં કોઈ નબળું ચિત્ર દોરાઈ ગયું હોય ઊણો રહી ગયું હોય તો એને તો ભૂહી નાખજે અને હારા રંગ એમાં પૂરી દેજે. આ જીવન ની માલિક પર અમારી જે કઈ ઊણું રહી ગયું હોય આ પીર બાપાના સાનિધ્યમાં રામદેવજી મહારાજે પ્રસંગ છે આજે હા કે હમણાં એક ધારા છે ને અમે બારપુરાના બહુ પ્રોગ્રામ કર્યા એટલે અમને પરસાદી મગજમાં ઘૂમી પણ પીર બાપાના ઉર્ષ પ્રસંગે આપણે મળ્યા છીએ. જોકે માના ગુંડલા ગાવા આપણે સમજ બેઠો છું કારણ કે એ પરંપરામાં હું બહુ વહેંચ્યું નથી ને એમાં બહુ ઉતરો નથી અને મને બહુ એમાં કઈ ખબર પડતી નથી એટલે જેમાં આપણને ખબર ન પડતી હોય ને એમાં ડબકા દેવા એ ખોટી વાત છે. મેં જે વાંચ્યું છે જે કે એ તમારી સમક્ષ માના ભગવતીના ગુણગાન ગાવા માટે થઈ બેઠો છું. રામકૃષ્ણ શિવ શક્તિના ગુણગાન ગાવા માટે થઈ અને બેઠો છું ત્યારે શરૂઆત માની સ્તુતિથી કરું. Stop!
હશે કોઈ તો એમને પણ મોજ લેશું. અહીં જીવનનાથ બાપુ, બીજા સંતો મંતો, બધા ભક્તો ઉપર, બધા પીર પિરાણે બધા પધાર્યા છે, બધાના તરણોની માલિક કરું. એટલા જ નહીં પણ આમાં અદ્રશ્ય રૂપે જે કોઈ આત્મા રહેલા છે એ બધાના તરણોની માલિક કરું, વંદન કરી અને હું શરૂઆત કરું છું. આ થવાયા પર, આ ગીત પર, આ કડી ઉપર જેટલું બોલવું છે એટલું તમારી સમક્ષ બોલી, જે સમયની મર્યાદાની માલિક મારાથી બોલા હે. બીજી વખત મને એમ છે કે આ લાંબામાં હું બીજી વખત કાર્યક્રમ આપવા આવ્યો. અમીરભાઈ ગોજિયાની સપ્તાહમાં કાર્યક્રમ મેં કર્યો હતો. મારા પરમ સ્નેહી મિત્ર એ આજે આપણે વચારે નથી, એનું દુઃખ છે થોડું, પણ એ પછી બીજી વખત આવ્યો છું. હવે તો કે ઇન્ટરનેટ માધ્યમ આવી ગયું, હવના ઘર સુધી પોતી ગયા હોય, ખીચા સુધી પોતી ગયા હોય, એટલે એ કઈ સવાલ છે નહીં, એકબીજાથી પરિચયમાં હોય. શરૂઆત મેં આ શબ્દોથી કરી છે કે મા ગુણ ગાવું, મહાસુખ પાવું, ન જાવું કહીં જગ ઓર દુવાર. હે ભગવતી, તારા શરણની માલિક મેં જીવન મૂક્યું છે, હવે મારે બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે. પેલી વાત, આ સમાજનું ઘડતર કરનારા જગતમાં પટમાંથી કોઈ હોય તો પાંચ વ્યક્તિ. મહાભારત કાળમાં એક પ્રશ્ન સર્જાતો હતો, ઠેઠ ભીષ્મ બાણ છે એમાંથી હુતા ત્યાં સુધી એક પ્રશ્ન ચર્ચાનો, કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા, યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા, જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા. બહુ ચર્ચાનો આ પ્રશ્ન. છેલ્લે કૃષ્ણે કીધું ભીષ્મને કે દાદા કહેતા તો જાઓ, આનું સમાધાન શું? અને ત્યારે ભીષ્મએ કીધું તો યથા રાજા જથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા, રાજાના જેવા પુણ્ય એવી પ્રજા થાય. કડક અમલદાર આવે તો બધી બધી હટાઈ જાય, અને નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે. જેવો રાજા એવી પ્રજા. તો સમાજનું ઘડતર કરનારા જે પાંચ વ્યક્તિ સિવાય, પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર અને પાંચમો રાજા. પાંચથી આ સમાજ ઘડાય, પાંચથી આ સમાજ બને. જેમ લાકડું લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાની એમાંથી કલાકૃતિઓ બનાવી દે, એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા પાંચ, એમાં પહેલું પગથિયું હોય તો માં. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માટે કુળદેવી કોઈ દી રાજી ન થાય, ખોટા વેમમાં રહેતા ને ખોડિયાર હોય તે ભલે પીઠળ હોય તે ભલે નાગભાઈ હોય, ઉમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી, ખોટા ગિરનારના પગથિયા કહું આવતા નહીં. પેલું પગથિયું હોય તો માં, બીજો સંત. આ પાંચની જવાબદારી બહુ મોટી છે સાહેબ, પાંચની જવાબદારી બહુ મોટી છે, કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ અઘરું છે, અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે, પણ ન્યા પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું, નહીં તો લોઢાના તીણા ચાવવા બરોબર છે, લોઢાના તીણા ચાવવા બરોબર છે. અમુક વસ્તુ કમાવી બહુ આકરી છે, પણ કમાણા પછે ન્યા પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું, એ લોઢાના તીણા ચાવવા બરોબર છે. જવાબદારી બહુ મોટી પાંચની. એમાં બીજો સંત, આપણે બોલાય સદગુરુ દેવ કીજે, નીકરા ગુરુ દેવ કીજે શું વાંધો આવે, નીકરા ગુરુ દેવ કીજે કે તો શું વાંધો આવે નહીં, આગળ સત શબ્દ લગાડવો પડે. સદગુરુ જીવનાથ બાપુ, આગળ સત શબ્દ લગાડવો પડે. સદગુરુ દેવ કીજે, સત શબ્દ શું કરવા લગડવો પડે, ક્યાં કુગુરુ છે એટલે
ક્યાં કો ગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે, નકર તો ગુરુદેવ કે જઈ કઈ જત ન આલે. સંત સપૂત અને તુંબડા ત્રણેય નો એક સ્વભાવ, એ તારે પણ બોળે નહીં અને તારા માથે ભાવ. હારો દીકરો તારી ગયે, તુંબડું તારી ગયે અને એક સંત તારી દે, પણ બાંધનારા એ વિચાર કરો તુંબડું પોતે તળી વાળું ન હોવું જોઈએ. તુંબડામાં તળી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે ને, સોયણીના ભૂગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. ઊંધો થાય ને તો પછી કોક આ ફુગો ફોડે ને કાકો કોક માંથી પડે તો થાય, બાકી ફુગાના ડૂબાડે પછી તરે નહીં. આ પાંચની જવાબદારી બહુ મોટી છે. હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતા ની અંદર કીધું છે કે હે અર્જુન, યત્યત આચરતિ શ્રેષ્ઠ તત્તે વિતર્જનાહા સહિત પ્રમાણમ કુરુતે લોકઃ તત અનુવર્તતે. હું છેલ્લા 15 વર્ષ થયા એક ધારો સ્ટેજ માટે કેતો આવતો હતો કે આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષ થયા સતત કેતો હતો. હવે દ્વારકા નાથે મારી પ્રાર્થના સાંભળી, સરકારે સાંભળી, જેણે સાંભળી એણે, પણ 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કર્યા એનો મને આનંદ છે. એક વાત. બીજી વાત, 2000 ની આજુબાજુ, 2000 ની સાલ નહીં કે 2001 માં ધરતીકંપ આવ્યો, પણ એની ધરતીકંપ પહેલાનું એક વર્ષ મને યાદ છે. અથવા એક વર્ષ આમ બહુ સમજે 19 વર્ષ હોય કે 21 વર્ષ હોય, જંગીની અંદર મારો કાર્યક્રમ હતો. આહિરોની 24 થી ફેરી થઈ હતી, નાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ 24ના નેતી પટેલના રિવાજ, 24ના પટેલ કહેવાય. અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જૂનાગઢના ચોકમાં દેવાઈત બદરનું પૂતળું મુકાવું જોઈએ. એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મુકાવું મને. હવે આ બે ઘટના ઘટીને પછી મને એમ થયું કે નાના ક્યાંક મારું બોયલું હાસું તો પડે હો. એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળો છું, જ્યાં નજીકમાં પ્રોગ્રામ છે ને સાંભળ્યો છે, છતાં હું અહીં કહું છું. પછી મારે જે પ્રસંગ કેવો છે, ત્રીજો એક મનોકામના લઈ અને નીકળો છું. આજે કોઈ પણ નહીં ત્યાં જઈ અને તમે દીકરાનું માગવું નાખો એટલે પેલો જવાબ ઈ જે હમણાં અમારો વિચાર નથી, પણ તે કેદી છે, કયો તે દી આવી આ 3 વર્ષ યાદ કયો. આ 3 વર્ષ યાદ એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય, નક્કી થઈ જાય એટલે શરતું મૂકે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. એટલે મેં જાહેરમાં કીધું, વિધાતા છો તમે, લેખ લખ્યા તમે, એનું ભાગ વહેંચ્યું, શરત કરીને પરણાવો. હા, સારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજમાં છે. ઘણા એનો કહેતા ફલા ઠેકાણ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે, કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા હશે તે નીકળી ગોઠણે ગોઠણે જાય ને હું માથામ મારવી. એક ભાઈ દીકરાનો સંબંધ કરી એવો, મિત્રને કીધું કે આપણે વસ્ત્રાનો સંબંધ કર્યો, લે ક્યાં કે ફલાણા ગામમાં, કે માણા કેવા છે, અસલ આપણા દેવાય કે તોય દીધી. શરત મૂકે આમ નહીં કરે આમ નહીં કરે. જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું, જેટલી જેટલી દીકરીઓને જેટલા જેટલા બાપે શરત કરીને પરણાવી છે, દીકરીઓ દુઃખી બહુ થયું છે. જનકે શરત કરી હતી કે ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે, એ રામે ધનુષની પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકીજીને પરણ્યા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. કઈ સીતા ની લેવાઈ સારી અને કોઈ રાઘવ ને નો કયું, એ જાતો સ્વાર્થ નો સંસાર, એ આનો કર્મ ધોખો કાગડા, યા તો હવા રથ નો બાપા જો ને હાર. જે હનુમાન 600 જોજન નો સમુદ્ર ટપી અને સીતાજી ને ગોતવા ગયો, 600 જોજન નો સમુદ્ર ટપી અને સીતાજી ને ગોતવા ગયો, એનું હનુમાન વાલ્મીકિના ઝૂંપડા સુધી ન ગયો. મારી વાત સમજાય નહીં તો મને કહેજો, હું ચોખડ કરી દે. નકર મેરઠ છેટણું હતું એ વખતે, વાલ્મીકિ આશ્રમ મેરઠમાં હતો, સીતાજી નો ત્યાગ કર્યો ને એ વખતે આશ્રમ મેરઠ છેટણું હતું અયોધ્યા થી. 600 જોજન નો સમુદ્ર ટપી ગયો, એ વાલ્મીકિના ઝૂંપડા સુધી ન ગયો. કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂંપડા સુધી ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો, સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આ તો હવારથનો સંસાર છે, ગાડાના પૈડા જેવો.
તમને ખબર છે ટબુડી આવે, ટબુડી હોય એને બેઠક ન હોય, હળી ટબુડી હોય એને બેઠક ન હોય, આમ ધારવે તમને કો ધરી દે, આમ ધારવે તમને કો ધરી દે, એને આગમણીમાં રાખવી પડે, આગમણીમાં રાખો ને રાખમાં રાખો ને તો જ હરખી રહીએ. ઘણા ટબુડિયા દેવા હોય, જ્યાં જ્યાં ઢાર દેખો ત્યાં ઢારે, આમ ઢાર દેખે આમ ઢરી દે, આમ ઢરે, પોતાનું કઈ નક્કી જ ન હોય. પહેલી વાત મુદ્દો જે હું તમને કહું છું એ છે કે દીકરીને શરત કરી અને કોઈ પરણાવી નહીં, જેને કે પરણાવી ધ્યાન દે આખી જિંદગી દુખી થયા. દ્રુપદે પ્રતિજ્ઞા કરી જે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે, અર્જુને વિંધી દ્રૌપદી પરણ્યા, આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હંસલી જેની માથે કળશ ઢોળે એને મારી દમયંતી પરણે, એ નળની માથે કળશ ઢોળ્યો દમયંતીને પરિણા, એ નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. ભૂદર કવિ તમારો આ ભોડદર વાળાને કહું, ભૂદર રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા હુવાયા નવ હનુમાન વલખાઈ વાય, એ પછ મારી મછલા ખાય એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય, તો મારી મારી જોને મછિયા ખાય, હે એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય. આખી જિંદગી દ્રૌપદી દુખી થયા, આખી જિંદગી સીતા દુખી થયા, આખી જિંદગી દમયંતી દુઃખ. બીજા ઘણા દાખલા છે, રૂરુ નામના એક બ્રાહ્મણ ઘણા બધા પુરુરવાના પુરુષી ને હું બ્રાહ્મણ લંબાવતા નથી માંગતો, ચણીમાં તમે સમજી દો કે હું શું કહેવા માંગુ છું. દીકરીને એક વખત હારું ઠેકાણું જોઈને દઈ દેવી, પછી એને ભાગ માંથી છોડી દેવી, આમ નહીં કરે આમ નહીં કરે આમ નહીં કરે, હારા હારા કરવું પડ્યું. પાંતરે પાંડવ માતા કુંતાના કેવાણા છઠા દ્રૌપદી નાર વિરાટનગર માં મજૂરી મંડાવી, હારા હારા કરવું પડ્યું છે. એક વાત, બીજી વાત, મારે સામે એક પટેડરી એક દી મને કીધું તો મને કે લાખનજીભાઈ તમારા ત્યાં ભોઈ વાહે ભત્રીજી દેવાય, એ વાત બરોબર છે? મેં કીધું બરોબર છે કે નહીં મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાના હતા, આ ત્રણ ત્રણ પેઢી હું કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે, એટલી મને. આમાં કઈક મજા છે, આમાં કઈક આનંદ છે, એટલે વિનંતી કરું છું. ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, બે કાવડિયા ઓછા અહીં છે, કદાચ પાંચ વીઘા જમીન ઓછી હોય, કદાચ બે મકાન ઓછા હોય, કદાચ ગાડી નાની હોય, અને તારણ તરીકે તમને કહું છું એટલું યાદ રાખજો કે બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. એને માટે તમને દાખલો દઈ દઉં, સાત પેઢી બાપની, સાત પેઢી માની, આ ચૌદ પેઢીના જીન્સ ફેરા થયા, ત્યાં ડીએન ટેસ્ટ કરાવે ને તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે. હાથ પેઢી માની, બ્રાહ્મણોને ખબર એમાં અદાન બેઠા છે, હાથ પેઢી ગોત્ર બદલી જાય એટલે હાથ જ લઉં છું, હાથ પેઢી માની, હાથ પેઢી બાપની, ચૌદ પેઢીના જીન્સ સૂત્રે એમાં શું શું આવે, રૂપ આવે, રંગ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, બુદ્ધિ આવે, કબુદ્ધિ આવે, લખણ આવે, કુલખણ આવે, બળ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, થોડું ઓછું ગણાવું તો વાંધો નહીં, પણ જે જે તમે જાણો છો એ બધું કા આમાંથી ઉતર્યું હોય, કા આમાંથી ઉતર્યું હોય, એ જીન્સમાં આવે. હવે એનો એક દાખલો દઉં, આપણને કોઈ એમ કે તમે બદામ ખાવ, કાજુ ખાવ, હાકર ખાવ, ઘી ખાવ, કસરત કરો અને તાકાતવાન થાવ, આ હાંડરો નીકળે રાળા ખાય, એને કદી તમે કેદી ગાજરના પૂરા નહીં ખાક્યું, ઉકળ્યાના રાડા ખાય તો કંધરોટું નાખી ગયું હોય, અને ગાડું લઈને પાદર માં જાય ઉભો હોય તો કેવું પડે, ભાઈ બે જણા લાકડી ને ઉતર જો એલો ઉભો. આપણે મારે એ કહેવાનું છે કે એના જીન્સમાં છે, એ રાડું ખાય તો રાડું બળ બની જાય, એ હુકલ ખળ ખાય તો હુકલ ખળ છે એ બળ બની જાય, કારણ એના જીન્સમાં છે, એની પરંપરામાં છે, એના એના લોહીમાં છે. તો દાતારી સુરવીટતા ભક્તિ જેના લોહીમાં હોય ન્યા આવે, બાકી બાયણથી ક્યાંયથી કોઈ દી ન આવે. બાળકનો જન્મ થાય પણ ન કહેતા કોઈ કે દાદા જેવો છે ને, કોઈ કે મામા જેવો છે ને, કોઈ કે કાકા જેવો છે ને, કોઈ કે મોટા બાપા જેવો છે ને, એનો એ બગડીને બેહેલે કે કેના જેવો થયો, હવે તમે નક્કી કરો ને, તમે કહેતા હતા કેના જેવો છે, હવે નક્કી તમે કરો.
પરંપરાની માલિકપુરા આવે. મારી જે પરંપરા શક્તિ ઉપાસનાની આપણી, હા, રામદેવજી મહારાજ તો પાઠમાં બેહવા વાળા વ્યક્તિ. રામદેવજી મહારાજ તોડા દે, જેસલ રૂપા દે, માલ દે, આ બધું જે છે હિમ્યો કોટવાડ દાડમ દે, એ તો પાઠની અંદર સનાતન જ્યોતની માલિકો બેસવા વાળી વ્યક્તિ. પાઠ તો આદિ અનાદિ શિવ અને શક્તિનો છે. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા, કયોને અમને વડા ધર્મની વાત. તો આ સનાતન ધર્મની પરંપરા, એ શક્તિના ગુણ ગાતા એમ કહું છું કે મા ગુણ ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા, અને આગળ કે માતન માગવું મે કછું આન. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંડળીના બચ્ચા જેવી કરજો, માંદરીના બચ્ચા જેવી નહીં. માની ભક્તિ કરો તો મીંડળીના બચ્ચા જેવી કરજો, વાંદરીના બચ્ચા જેવી નહીં. કારણ વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી ઠેકડા મારતી હોય, કઈ મૂકી દે એ બચ્ચાના ભાઈ, મીંડળીના બચ્ચા આંખો વિશીને બેહી ગયા હોય કે મારી જનેતા મને જ્યાં લઈ જાય ને સલામત સ્થાને જ લઈ જાય, જ્યાં લઈ જાય સલામત. આટલી સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી લીધી હોય. માગનું ગાવું મહાસુખ પાવું, ન જાવું કહી જગ ઓર દ્વારા, માતન માગવું હું તારી પાસે કઈ નથી માગતો, માતન માગવું મેં કછું આન, હું કઈ નથી માગતો, ઓહો નિશ ગાવું હું ગાન તિહારા, અને રાત અને દિવસ હું તારા શરણ ની માલિક રહું અને તારા ગુણ રાત ને ગાઉં દિવસ ગાઉં. કેમ કઈ જો તે પ્રલંબા જો ગુદામ્બા ની જાધ જાંબા ઈશ્વરી આવડ રમણી મારી રાસ આવડ રમણી આખા દિવસમાં માણસે ત્રણ માંથી એક વસ્તુ કમાવી જોઈ, જાતિ ની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૂતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ. આપણે સંતવાણીમાં મળીએ, સંતો મળે, આપણે આનંદ કરીએ, ભજન કરીએ, એક તમને દાખલો વિદુર અને ધૃતરાષ્ટ્ર ની વાત આવી ને, વિદુર નીતિ નો દુવો છે હમણાં બોલ્યો, એ પ્રસંગ આખો એવો બનેલો કે વિદુર ને નિંદર નહોતી આવતી, કૃષ્ણ વસ્ત્રી કરવા આવતા હતા એટલે નિંદર નહોતી આવતી. વિદુર ને બોલાવ્યા, વિદુર ને કીધું વિદુર મને નીંદર નથી આવતી. પછી વિદુર એને જે જ્ઞાન દેવાની શરૂઆત કરી, એ બેન વચ્ચેનો જે સંવાદ એને વિદુર નીતિ નામનો ગ્રંથ કહેવામાં આવે. હવે સાંભળજો, એ આવે તો હું બધાને ખબર છે, મજાની વાત એ છે, વિદુર નીતિ તમે ક્યારેક લઈ અને યુવાન મિત્રો વિનંતી કરું વાંચજો, છેલ્લો શ્લોક એનો વાંચજો બેન. હું આખી રાત એટલે મોડી રાત સુધી વિદુરે ઉપદેશ દીધો એટલે છેલ્લા શ્લોકમાં ધ્રુવતા એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર એ કીધું કે હે વિદુર, તું જે કઈ કે છો એ સત્ય છે, હું 100% માનું છું, કાનની બીટ પકડું એમ તો નથી કીધું, પણ મુમાર ભાષામાં કહું છું કે તું જે કઈ કે એ 100% સત્ય છે, પણ દુર્યોધન મારા સામો આવે છે ને તે બધું જ્ઞાન મારું રેતી માલિકો ડટાઈ જાય છે, માટે મોડી રાત થઈ ગઈ છે, હોઈ જાજા હોઈ જાજા. હું અન્ય કીધું રાયતાથી બોલો લ્યો, એમ આ બધી જ્ઞાન ની વાત થાય તમારા મારા સામો હવારથ આવે ને તે બધું જ્ઞાન હળેલાટી કરીને દરિયા ને તરીએ વહી જાય, તો હવારથ ન આવ્યો હોય, જેવો હવારથ આવ્યો નથી.
અકબરે બીરબલ ને કીધું તો મીંદડા પહેર્યા, મહારાજ મીંદડા નો પરક પાયરા કે જોવા દે હાલ જમવા. બે જમવા બેઠા, બે મીંદડા માંથી એક એક મીણબત્તી મૂકી. થોડી થોડી વાર અકબર વખાણ કરે, દેખ બિલ્લા દેખ, બીરબલ દેખ બિલ્લા દેખ, બોતા થાય મહારાજ બોતા થાય. એમાં અર્ધેવ પોલે જમણવાર પહોંચ્યું તો અકબર ને ખબર ન પડે. આવું બીનું ન હોય પણ શું આપણે સમજાવવા માટે ઘટના છે. અકબર ને ખબર ન પડે એમ ખીચામાંથી સાની મુનિ ઊંડેડી કાઢી અને બીરબલે મૂકી અને બે મીંડા થારીઓ ઠેકીને ઊંડેડી વાહે ગયા. અકબર બિલા 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 કરતા રહ્યા. તે બીરબલે કીધું, મહારાજ એ તો ઊંડેડા ન દેખ્યા હોય ત્યાં સુધી મીંડણા પરે, બાકી મીંડણા પરે આ મન છે મીંડણા જેવું છે, દીવાની સૈક જેવું છે, ધજાની પુષ્ટિ જેવું છે, વિષય ને વાવડે ડોલનારું છે. અને તો કોઈ સદગુરુ ને તરણ ને ખીલે બાંધી દીધું રીએ, બાકી નગર આ મીંદણા પરે, આ મીંદણા પરે. તો દાન ધનાદિ કે સાખર સંપત આ દિવસ ની માલિક કોઈ વિદુર એમ કે છે કે આખા દિવસ માં ત્રણ માંથી એક વસ્તુ કમાવી જોઈએ, જાદિ ની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય. તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસ માં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ, કમાવી જોઈએ, કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો થોડુંક ધન કમાવવું જોઈએ. માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય, એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય, ત્યાં સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. આપણે કમાવવું જોઈએ, આપણે માયા મોટું નેગણી નીંડા ખાઈએ આપણે આપણા માટે નથી. હા, એ સંન્યાસી ના ધર્મ છે, આપણે કમાવવું જોઈએ. ધન હશે તો ધર્મ કરીએ, શરીર માંથી ઉતરી બાંધી રખડતા હોય તો શું કરશું. ધને છે તો ધરમ થાય, ધને છે તો મંડપ થાય, ધને છે તો તમે પાઠ પ્રસાદી કરી શકશો. બાપુ સંન્યાસ આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય કે બ્રહ્મચારી, પેલો બ્રહ્મચારી, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસ હોય, કોઈ પણ આશ્રમ હોય ચાર માંથી, બપોર થાય એટલે ગૃહસ્થી ને ગોતવો પડે, ગોતવો પડે, ગોતવો પડે, આ ડબરીને દેવું હું. ચારે ચાર આશ્રમ ગૃહસ્થ આશ્રમ માથે જ નભે છે બાપા, ગ્રહસ્થાશ્રમ માથે જ નભે છે. એટલે ગ્રહસ્થ માણના ધર્મ જુદા છે, સંન્યાસી ના જુદા છે. સંન્યાસી એનું કામ કરવા દેવું. એક જણો ગયો, બાપુ બાપુ માર નારિયેરી વાવવી, કેમ વાવું? એ ઘેઠે થી વેત વેત કાપીને વાવી દે, વિલે જઈને વાવી દીધી, ત્રણ દી ખેત હુકાઈ ગયા. એવો રોતો રહો, મારી બધી નારિયેરી હુકાઈ જાય કે હુકાઈ જાય ને મારો ધંધો છે? એ તારે કોઈ ખેડૂત પૂછવું જોઈએ, મને પૂછવું તો ભજન નું પૂછ, ગીતા નું પૂછ, રામાયણ નું પૂછ, મને તો ખેતી નું પૂછ. એક નો ગયો તો મહાત્મા, મહાત્માજી મને એક પડીકી આપો ને, શું કરવી છે? મહાત્માજી ના હાથ ના હતા, શું કરવી છે? મહાત્માજી મારા ઘરના કયું નથી કરતા, એ જરા કયું કરે નહીં, પડીકી દો. અને મહાત્મા તે પીવા લીધી, એસી પડીકી હોતી હે ને, એસી હોતી જ મીધર હોતા. આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ, વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાણા પછી હંગરી ન રાખવું, એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રહીએ ને પાણી એટલું શુદ્ધ રહી, એમ સતત એને પાછું વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ. હા, આપવું જોઈએ, સમયે સમયે આપી દેવું જોઈએ, એટલે શુદ્ધ થતું જાય. ઋષિ બાપુ લખે છે કે ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું, ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું, સુકાણ મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. સમય આવે તે આપી દેવું જોઈએ.
એક 17 કરોડ રૂપિયા થઈ ગયા હતા. ભાઈબંધ ને કીધું 1 કરોડ રૂપિયા થયા, શું કરું? સોનું બનાવી લે. હા તો વાહેલા, બહુ ગમ્યો વિચાર. સોનું બનાવી લીધું, લગડિયું બનાવી, ડાટી જમીનમાં મારી છીપટ ઢાંકી, નીંદર ઉડે, છીપર ઉડકાવે, લગડી ગણે ઢાંકીને સુઈ જાય, ઉઠે લગડી ગણે ઢાંકીને સુઈ જાય. એક દી લગડી ગણે હાથ નાખ્યો કાકરો, પાછો હાથ નાખ્યો કાકરો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા કાકરા ભરી દીધા. નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું ને. બધા સમજાણું તે વાંધો નહીં, જેને વાપરવા હોય એને ફેર પડે. તને શું ફેર પડે? તું લગડી ગણી હું કાકરા ગણી હું, તને શું ફેર પડે? જેને દેવા છે એને ફેર પડે, તને શું પડે? તો જેને ભેરા કરવા છે એને શું ફેર પડે? રાયતા કે લાખણજી ગઢવી રેડ્યું નાખે, નવદી મોરાદ બાપુ રેડ્યું નાખે, જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી. ગંગાના કાંઠે ઉભો લાકડી બોરીને એમ કહ્યું નથી નાવું, શું કરી લ્યો? નાવું એટલી વાર લાગે પણ નથી નાવું, શું કરી લ્યો? જેને કરવું જ નથી અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો, સમયની રાહ નથી જોતો, ટીપનું નથી જોતો. ભાવનગર મહારાજ દ્વારકાની યાત્રા કરવા માટે થઈ અને જેથી આવતા હતા ધુમાડ વાગડતા ધુમાડ વાગડતા ધુમાડ વાગડતા, એ ભાવનગર મહારાજ નો રસાલો એ ગોહલવાડના ગામડાની માલિકો નીકળો અને ભાવનગર મહારાજ ને એમ થયું કે આ ગામ આવ્યું રાઘવ ભમર નું કે નહીં? હા બાપુ, આ ગામ તો રાઘવ ભમર નું. એ કે આલો દ્વારકાની યાત્રા ભેરો તેડતા જાય અને ભાવનગર મહારાજ ના માણસો આવ્યા એટલે રાઘવ ભમ ને ઉઠાડાતો નહીં. એટલી જનતા એ કીધું વાત હતી પણ મારો રાઘવ હૂતો છે બાપ, ઉઠાડાય નહીં મારા રાઘવ ને, ઉઠાડાય નહીં. કે પણ ભાવનગર મહારાજ બોલાવે કે ભાવનગર મહારાજ ને કે ઉતારાની બધી વ્યવસ્થા થઈ જાય, બાકી રાઘવ ઉઠે તેની મેળે ઉઠે, ઉઠાડાય નહીં મારા રાઘવ ને, ઉઠાડાય નહીં. અને એ અડાભીડા દીદી જાય ગો. ટૂંકમાં વાત કરી, ભાવનગર ના રસાલા ભેરો દ્વારકા આવ્યા, આખો સંઘ દ્વારકા આવ્યા. પછી ભાવનગર મહારાજે એટલું જ કીધું કે ગોમતીજીની માલિકોર પેલો ધુબાકો પેલો સ્નાન ઈ કરે કે જેને દ્વારકાની ચોરાસી કરવી હોય, દ્વારકાના બ્રાહ્મણોને જમાડવા હોય એ પેલો ધુબાકો મારે. બીજા કોઈ પોતિયા વાર્તા હતા ને કોઈ હજી પોતાના રસાલાની માલિકોથી પોતિયા કાઢતા હતા ને રાઘવ ભમરે લુગડા હતો ઠેકડો માર્યો. ભાવનગર મહારાજે કીધું હા હા રાઘવ, કે બાપા લુગડા કાઢવા જાય ને પોતિયા વારવા જાય તો બહુ વાર થઈ જાય, દાન દેવું તો તરત. જેને દેવું છે ને એ તો હોડ કરે, દેવું છે ને એ તો મોરથી હોડ કરે, હું મોર આપી દઉં. તો આખા દિવસ ની માલિક કરો વિદ્યા કમાવી જોઈએ, વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, પછી વાપરવું જોઈએ. છેલ્લી વાત કે ધન કમાવાનો સમય ન હોય, મારી ઉંમરે પહોંચી ગયા હોય. હું દાના મામા ની વાત કરતો, થોડીક વાર અમે બેઠા હતા ત્યાં. મામા હવે તમે છે ને આ ઓહિલો કરીએ, અમે તો હવે આ ઓહિલો કરીએ. આ ઓહિલો કરતા કરતા બાપુ જીવનતા બાપુ નાથ બાપુ, આ ઓહિલો કરતા કરતા ક્યાંક હાયર જડી જાય તો વાંધો ને, કે બીડી બાકા માંથી ઓહિલો જાય નહીં, બીડી બાકા માંથી જાય. પણ ધન કમાવાનો સમય નથી રહ્યો, તું શું કરવું? જાદીન વિદ્યા ધન અરુ, ધન કમાવાનો સમય નથી, વિદ્યા કમાવાનો સમય નથી. તો કે તો જગતના પટમાંથી કંઈક સારું કાર્ય કરીને જહ કમાઈ લેવો જોઈએ, જહ કમાઈ લેવો જોઈએ, કંઈક કંઈક એવું કાર્ય કરી દેવું જોઈએ જેથી જહ મળી જાય. હા કવિ કાગે કીધું છે ને, જો ઘણી વખત આખું ભજન મજાનું હોય, ઘણી વખત આખા ભજન ની માલિક કરે કડી મજાની હોય, ઘણી વખત આખી કડી ની માલિક કરે લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટી ની માલિક કરે શબ્દ મજાનો હોય. કવિ કાગે એમ કીધું તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આખા ભજનમાં મહત્વનો શબ્દ હોય તો એક જ પૂછીને, રખડતો રખડતો આવે એમ નહીં, ધોળ્યો આવે ને આવે એમ નહીં, ડેલી આડી આવીને આવી ગયો એમ નહીં, ડેલી રખડતો રખડતો આવે એમ નહી પૂછીને. અને કેવું મામા તમારે આંગણે કોઈ પૂછીને ક્યારે આવે? 5 પતિ ગાવ માથે તમારો રોટલો ગાજતો હોય, 5 પતિ ગાવ માથે તમારું નામ ગાજતું હોય તો પૂછતો પૂછતો આવે ને. બાકી ઘરમાંથી નીકળ્યા પછી ફરિયાનું કૂતરું ભહવા માંડે એને સ્માઇલ નો આવે કે મરી ગયું અહીંયા રહીએ, નકર એને થા આવી જવો જોઈએ ને કે અહીંયા જ રહીએ એમ.
અમુક અમુક તો એટલી હૈદે પોચ્યા હોય કે ફળિયામાં ચોખા ના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા, પકડવા હાટું થી નહીં ખાવાય. સૈકલા એઠા નો ઉતરે એને વિશ્વાસ ન હોય કે આના ફરી આમ ચોખા હોય. નામ ગાજે. હવે સાંભળજો, મેં વાંચ્યું છે એક શ્લોક સરસ મજાનો વાંચ્યો છે કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહરના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણાના નામથી ઓળખાય. પછી તો શાસ્ત્ર પાસે શબ્દ નથી, એને અધમાધમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી કેવું પડે, પભીનો વર ક્યાં રહીએ, કઈ કો ઘર દેખાડે. હમણાં કેરીની સીઝન આવશે દ્વારકાના, તમારા હાઈવે ઉપર કે મેટાડોર ભરી નીકળે ને મેટાડોર વાળો પૂછો, ભાઈ હું ભર્યું કે કેરી છે કે કઈ કે કેસર, પછી હામા વાળો પૂછે નહીં ક્યાંથી લીધી, નક્કી કરી લે કે વંથલી ની છે ને કે તાલાળા ની છે, કા વંથલી ની છે કા તાલાળા ની છે, વંથલી ની તાલાળા ની કેસર કેરી મુંબઈ ના જાપા સુધી વખણાતી હોય, મવાની ડુંગરી વખણાતી હોય, હળવદ નો પાણો વખણાતો હોય, ધાંગધ્રા ની ઘંટી વખણાતી હોય, ચણા આપણા લોટ આપણો, મીઠું આપણું, ઝારો આપણો, બકડીયું આપણું, લાકડા આપણે ચુઈલ આપણી બનાવ્યા હોય, લાંબાના પાદરી માં છતાં 5 રૂપિયા દઈને છોકરાની દુકાન મોકલી એટલે એમ કઈક ભાવનગરી લઈ આવજે, નકર ગાંઠિયામાં રામ ભાવનગર નું મીઠું ન હોય, રાતના ઝુંપડા પડીકું છૂટે તો એમ કે ભાવનગરી છે, અને કરોડોપતિ ને બંગલામાં પડીકું છૂટે તો એમ કે આ ભાવનગરી છે, તો ભાવનગર ના ગાંઠિયા વખણાય, મોવાનું ડુંગરું વખણાય, અને બહુનામ જન્માના અનેક જન્મ ને અંતે મનુષ્ય દેહ મળ્યો, અને ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખે નહીં, ત્રણ ત્રણ પેઢીઓના નામ જે તે ભાઈ નું ઘર જડે, શું જીવન જીવી ગયા, શું જીવન. કવિએ કીધું છે, મહાત્મા તુલસીદાસજી કીધું છે કે બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. દેવતાઓને દુર્લભ કીધો, શું કરવા ખબર, જો આજે આપણે બધા ભેરા થયા, એ સુંદર મજાનો પ્રસાદ લીધો, અહીંયા મુંજાવર તરીકે જે પૂજા પાઠ કરે છે, આરતી કરે છે, એનો પ્રેમ ભાવ, કોઈ મારા દેવા કોઈ દૂધ નું કીધું તો દૂધ ની એક ટાહરી કીધું, બે બે ટાહરીઓ દૂધ ભાઈ અમારે લઈને આવ્યા, આ કર્યું બધું આનંદ કર્યું ને, હા તમે કોઈ દે સાંભળ્યું રંભાદેવ અપ્સરા ને ઘેર દીકરું આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડિયા સીણ્યા ને, ત્યાં ઈ તો છે જ નહી, ઘણા એમ કેતા હરગ માં દે હરગ માં દે, હું તમને બધું હરગ માં દે શું કરશું, કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સર ડાન્સ જો હોય, એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી, પછી એ આમ ને બે હું ભાઈ રંડાજ મારા આપણી આંખું પટપટ થાય, અહીં વિદ્વાનો બેઠા ને ખબર, આપણી આંખું પટપટ થાય એટલે આપણે નિમિષ માં આવીએ, દેવતાઓની આંખું પટપટ નો થાય એટલે અનિમિષ કહેવાય, દેવતાઓ અનિમિષ કહેવાય, તો આમ ને બેસો તમારી આંખે નહીં વિશે કેટલાક વર્ષ બેસ્યો, અન્ય રહોડા છે નહીં, અહીંથી જુવારી બિસાડા ખાય, ખીર જોઈએ ખીર ખાય, સીણા જોડે સીણા ખાય, લેપસી જોડે લેપસી ખાય, ન્યા તો છે નહીં. આ હું નથી કહેતો, હું તો તમને મજાકમાં ખાલી કહી દઉં છું, આ કહે છે અમારો હિન્દુસ્તાનનો જૂનાગઢનો એક સંત કહે છે કે બેસીને રેવું માર ટગ ટગ જો, બેસીને રેવું માર ટગ ટગ જો,
લોક તો છે અતિ કૂડા, સ્વર્ગના લોક તો છે અતિ કૂડા, દગા બાદ છે, સ્વર્ગના લોક તો છે અતિ કૂડા. બહુ ટૂંકા સમયમાં મારે તમને ઘણું બધું કેવું છે ને પછી આપણે કુંશીભાઈને સાંભળવા છે. એટલે પેલી વાત એ હવે રેવા દે, ઘડી કઈ તો હાલતું તો ત્યાં આવ્યો તો થતો હવે ઘડી કાઢી. હા પછી તો આમાં હારા હારા નદી જાય મારી જાય, આમાં તાકાત જ બહુ છે. હા જબરી તાકાત હો. હા ઘણા રૂપ છે મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું. એક કમળ માથે બેઠી, 18 હાથ છે, 18 હાથની મેં હથિયાર ધારણ કર્યા છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે, એને આદિ નારાયણી કહેવામાં આવે છે. કોઈ દી આવતી નથી, કોઈ દી જાતી નથી. એક વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી, પછી કોઈ દી નથી આવી કે કોઈ દી નથી ગઈ, એને મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજી લક્ષ્મી છે એને મીંદડીની અસવારી થયેલી, બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, બીલી પગે આવ્યું દ્વારિકા ગયો તો 500 રૂપિયા કેમ કેવું બોલી ગયા, 500 રૂપિયા કેમ કીધું કેવું આ તો 500 વપરાઈ ગયા. એ બીલી પગે આવીને બીલી પગે વહી જાય. ત્રીજા લક્ષ્મી છે ને ઘોડની અસવારી છે, ઘોડ છે એવું પ્રાણી, જનાવર પ્રાણી નું કહેવાય પણ પંખી, ઘોડ છે એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, દિવસનું હુજે નહીં એટલે રાતે જ આવે. એ લક્ષ્મી છે ને રાતે જ આવે, રાતે જાય, પણ હોટલું જાય કલબુમ જાય જેની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. અને બીજું એક તમારા પ્રશ્નનું સમાધાન કરી દઉં, ઘણી વખત તમને થતું કે ફલાણા ન્યા બધું હોવું ન જોઈએ ને આમદાની કેમ આવે, તો માનવું કઈ ઘોડ દીનું નીકળ્યું હશે, આંધરું ગમે ત્યાં ઘરી ગયું હશે હનુમાનનું, તો માનવાનું કે આ ઘોડ દી આખું ગામ એમ કે તું કઈ આ હોવું ન જોઈએ, અને જો ન્યા હોય તો માનવાનું ઘોડ ઘીર્યું. સ્વર્ગના લોક તો છે અતિ ખૂડા, અને એ વનરા વન છે મારે રૂડા, અને ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતી. કૃષ્ણ બોલ્યા ગીતામાં કે ન્યા ભોગ ભોગવાઈ જાય એટલે પાછા મૃત્યુ લોક ની માલિક આવવું પડે. તો જે લોક પાછો અહીં ધકેલનારો હોય ત્યાં જઈને શું કરવું, પાંચ પંદર દિન આનંદ હાટું થઈ પાછું અહીં આવવું તો છે, તો એથી એવા લોક ની માગણી કરો કે જ્યાં ગયા પછી કોઈ દી પાછું આવવું પણ નથી. અને એટલે જ ગીતાની અંદર કીધું છે કે આત્માથી આત્માનું કલ્યાણ કરી લે, સતાત્મા રતિ રેવસ્ય અધાત્મ તૃપ્તસ્ય માનવઃ આત્મનૈવાત્મનઃ સંતુષ્ય તસ્ય કાર્યમ ન વિદ્યતે. તું તારા આત્માથી આત્માની ઓળખ કરી લે ભાઈઓ, ભાઈઓ માઇક આપી દો ને, કદી ઇસત આત્મા રતિ રેવ સદાત્મા તૃપ્ત સુમાનો આત્માથી આત્મા. ભજનોમાં પોતાનો નિજ ઘરની વાત કરી, સ્વસ્વરૂપની વાત કરી, ભજનોમાં બધા શબ્દો આવે છે એની રીતે, પણ કૃષ્ણ કે સતાત્મા રતિ રેવ સદાત્મા તૃપ્ત સુમાનો, આત્માથી જ આત્માનો તૃપ્ત કરી લે, આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે, ફક્ત તારા આત્માનું કલ્યાણ કરી લે, બાકી બીજું કોઈ તારું અહીં કઈ છે નહીં, કારું કઈ છે નહીં, ફક્ત વ્યવહાર છે, ફક્ત વ્યવહાર વ્યવહાર છે. હા એક એક કડી કહું છે તો પિક્ચરના ફિલ્મના ઓલાની પણ એની માલિકો જે શબ્દો મૂક્યા છે એની એની મને જે આનંદ છે સાંભળજો. ઓ ગામ સિંહા સામન તેરે ફિર ભી ન તું બચ પાયેગા, તારા હમે સાક્ષાત દેવતા આવીને ઉભો છે, પેગંબર આવીને ઉભો છે, તોય મોત તને મુકશે નહી. અને હવે સાંભળજો, તેરા અપુના તેરા અપુના ખૂન આખિર તુજકો આગ લગાયેગા. એ તો બધો સમાજ બેઠો છે એટલે ખ્યાલ હોય, સાધુ સંતો છે ફકીરો છે, જેમાં
બાળવાના રિવાજ છે, જેમાં બાળવાના રિવાજ છે એમાં પેલી અગ્નિનો દીકરો જ મૂકે, પેલી આગ છે એનો દીકરો જ મૂકે, જેમાં દાટવાના રિવાજ છે, સમાધિ દેવાના રિવાજ છે એમાં પેલો ખોબો એનો દીકરો જ નાખે, એનો શિષ્ય જ નાખે, જેમાં પાણીમાં વહાવી દેવાના રિવાજ છે એ પેલો ધક્કો એનો દીકરો જ મારે, જે જ્ઞાતિની માલિકો જાળવે બાંધવાના રિવાજ છે એ પેલી ગાંઠ એનો દીકરો જ વારે, એટલે કવિ અહી કહે છે તેરાય પુના ખૂન આખિર તુજકો આગ લગાયેગા, આસમાન પે આસમાન પે ઉડને વાલે મીટી મેં મિલ જાયે કસુમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતો કા ક્યા, કોઈ કિસી કા નહીં યે ઝૂઠે નાતે હૈ નાતો કા ક્યા, કસુમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતો કા, સુખ મેં તેરે સુખ મેં તેરે સાથ ચલેંગે, દુખ મેં સબ મુખ મોડેંગે, તેરા અપના દુનિયા વાલે તેરા બનકર તેરા હી દિલ તોડેંગે, દેતે હૈ દેતે હૈ ભગવાન કો ધોખા ઇન્સાન કો ક્યા તોડેંગે, કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં કા ક્યા, કોઈ કિસી કા નહીં યે ઝૂઠે નાતે હૈ નાતોં કા ક્યા, ઝૂઠા હૈ ભાઈ બાપ બડાઈ ઝૂઠી માઈ મા જાઈ, ઝૂઠા પિતરાઈ ઝૂઠ જમાઈ ઝૂઠ લુગાઈ લલચાઈ, સબ હૈ ઝૂઠાઈ અંત જુદાઈ દેહ જલાઈ ગે સમસાન, આત્માનું કલ્યાણ કરી લે કોઈ કિસી કા નહીં હે જગ મે, તારા આત્માનું કલ્યાણ કરી લે, અને આત્માનું કલ્યાણ એક જ રીતે થાય જ્યારે સદગુરુની પ્રાપ્તિ, ત્યારે છેલ્લી વાત કરી અને મારા શબ્દોને વિરામ. સદગુરુની પ્રાપ્તિ ક્યારે થાય હું તમને બે રસ્તા બતાવું, કે એક તો જો તમારા તાકાત હોય તો ગોતવા નીકળો, રામદાસજી મહારાજ ઘણી વખત રામદાસજી મહારાજ કહેતા હોય કટાણે તો માનવ હોય ઈન દાનવ હોય ઈન બધા હરખા થઈ ગયા કેમ ગોતવા, તાકાત હોય ગોતવા નીકળો, કે ખબર કેમ પડે, ખબર કેમ પડે આ હીરો છે કાચ છે, ખબર કેમ પડે, એને માટે થોડા દ્રષ્ટાંતો કવિએ દીધા છે, ખબર કેમ પડે કે પોણા ગામમાંથી પેલો વરસાદ વરસે એટલે લાંબામાં ખબર પડે કે એટલામાં ક્યાંક મેં થયો છે, ધરતીની સુવાય છે એમ કહી દઈએ કે એટલામાં ક્યાંક મેં થયો, એટલામાં ક્યાંક વરસાદ થયો છે. બીજી વાત, નજીકમાં દરિયો હોય તો ટાઢી વાવર આવે એટલે ખબર પડે કે એટલામાં ક્યાંક નજીક દરિયો છે. ત્રીજી વાત,
કોઈ ગાડીમાંથી નીકળો ને અણી નું ઝાડું ખીલ્યું હોય તો ખબર પડે કેટલામાં ક્યાંક અણી નું ઝાડું ખીલ્યું છે, સુગંધી કેટલામાં ક્યાંક અણી ખીલી છે. અને હાવ હેલું દ્રષ્ટાંત હોય તો બે ખેતરવા ઉપર કોકે રોંઢાનો ચા કરીને ભૂકી માણી ગામ નાખી હોય તો હેઠે ત્રણ ખેતરવા ખબર પડે ઉપર કોકે સા કર્યો. સુગંધ કહી દઈએ, પવન કહી દઈએ, જેના આશ્રમમાં જતા, જેના સાનિધ્યમાં જતા, એની સુગંધ એમ કે તો માની લો આમાં કઈક તત્વ છે, જેમ લાકડી પડે એમ ચરણ ની માલિક પર પડી જાય. એક આ એક રસ્તો ગોતવા નીકળો, ગોતવાની તેવડ ન હોય, મળે એમ ન હોય, ગોતવા જવાની શક્તિ ન હોય તો બીજું રસ્તો કવિઓએ કીધો છે, જ્ઞાનીઓએ કીધું છે, વિદ્વાનોએ કીધું છે કે રામ નામની માળા લઈને બેસી જાઓ અને માળા કરતા 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 તમારો આત્મા એક દિવસ એટલો શુદ્ધ થઈ જાય કે એવો ખાલીપો ભરવા માટે થઈને એવો ગુરુ ગોતતો ગોતો તમારે આંગણે આવશે, ભરવા માટે થઈને તમારે આંગણે આવશે. ગામ સ્નાન કરતું, કોઈ કોરા કુવા હોય એમાં ગંગાજી નીકળતા, શું કરવા, અસ્તિત્વ ને ખબર હતી કે આ ગરીબ માણસ છે, ગંગા સુધી પહોંચી હગેમ નથી, અશક્ત છે ગંગા સુધી પહોંચી હગેમ નથી, એટલે ગંગાજી પોતે પધારતા કુવામાં, આખા ગામ ને સ્નાન કરાવતું. હવે ગંગાજી ને ખબર છે ગમે એમ કરીને ગારિયા નાખીને પોતી જવાનું છે, એટલે હવે ગંગા નીકળતા બંધ થઈ ગયા. અસ્તિત્વ છે એ બધું પૂરું પાડી દઈએ, બધું પૂરું પાડી દઈએ. કુરુક્ષેત્રના મેદાનની માલિકો છેલ્લા સ્વાદ ઘૂટતો કરણ એમ કેતો હતો કે આખી જિંદગી સોનાનું દાન કર્યું, મારો સૂર્યનારાયણ એક ઉગીને એવો આથમ છે કે મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, એવો સુરત આથમી જાય, કોઈ માગવા વાળું નહીં આવે. અંતરની આતે સતી અખિલ બ્રહ્માંડનો માલિક આવીને ઉભો રહ્યો. પછી તો મોઢાની રેખની લાંબી વાત છે, હું કરવા નથી માંગતો. આવીને ઉભો રહ્યો ભિક્ષાન દેહી. એ જ કુરુક્ષેત્રના મેદાનમાં 18મા દિવસે દુર્યોધન વિચારતો હતો, અમે હો મરી ગયા, પાંડવ એકે ન ઉમેર્યો, પાંચ પાંડવને મારે હું કોક આવે, પાંચ પાંડવને મારે હું કોક આવે, પાંચ પાંડવને મારે કોક આવે એવું કાવે. અને અશ્વસ્થામાં આવીને ઉભો રહ્યો. અહીં તો જેવું વિચારો ને એવા બનો, અસ્તિત્વ બે પૂરું પાડી દે. એટલે કહ્યું કે તું સતત સત્સંગ કરો જેથી નબળું ન વિચારાય જાય, નબળું ન આવી જાય. સતત સ્મરણ કરો, સતત સત્સંગ કરો જેથી નબળું વિચારાય નહીં. વેળા નથી ભાઈ, એવું કે છે ભાઈ વેળા કવેળાનું બોલાય નહીં, કહું કે ખાતું થઈને ઉભું રહીએ માટે સતત સત્સંગ કરો. અને સત્સંગ પહેલું પગથિયું હોય પ્રથમ ભક્તિ સંતન કર સંગા, અને દુસરી રતિ મમ કથાયે પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પેલો સંગ એ સંત નો છે, પછી સત્સંગ, પછી ધન દોલત પૈસા માની જરૂર છે. એટલે હું કેતો તો ધાન ધનાદિક સાખર સંપત આ જગ બીચ પડા રહનારા, હે ભગવતી મારું ધાન ધન દોલત પૈસો બધું આ જગત ની માલિક પડ્યું રહે. લાખન આત્મ એક દિને તજીત, આ ચારણ એમ કે છે કે આત્મા છે આંક લુરા સમજાવન હારા. આંકડા નું ઝાડવું પેલું શું કહેવાય, કાયત્રો કહેવાય ને, એ ફાટે અને માલિકો થી જે નીકળે રૂજ એવું તત્વ જેને આપણે વધામણી કહીએ, પવન ન હોય ને તો ઉડતું હોય, પવન ન હોય ને એને આંકડાનું લૂર કહેવામાં આવે, એને આપણે વધામણી કહીએ, બિલકુલ પવન ન હોય ને તો ઘરમાં ઉડતું, એનાથી એ ફરો આ આત્મા છે. કેદી વયોદાય કાંઈ ખબર પડે ને એમ નથી, આત્મ લૂર સમજાના તો એ વયોદાય એ પેલા જેટલી બને એટલી ભગવતીની ભક્તિ કરી લેવી જોઈએ. બે કડી કઈ શબ્દ ને વિરામ કે નવ લાખાઈ લો બડિયાડિયું ભેડિયું મડિયું મઠડે રાસ ગમે, નવ લાખાઈ લો બડિયાડિયું ભેડિયું મડિયું મઠડે રાસ ગમે, મડિયું મોણી રાસ રમે માડી તાતણિયા ધરે રાસ રમે માડી ખોડલ સંગે રાસ રમે. ધરતી ઉપર ભોગાત ગામમાં તારીખ 8/5/2022 ના રોજ માં ભગવતી માં આવડના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એમાં ભવ્ય સંતવાણી છે, એમાં રામદાસ બાપુ ગોંડલિયા,
લાખણસિંહ ગઢવી અને મહેશદાન ગઢવી એમાં ભાગ લે છે. તો આપ સર્વને ત્યાં વધારવા માટે થઈને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને એ આમંત્રણને તાળી પાડીને વધાવી લઈએ. માં ભગવતીની સ્તુતિ ગાન કર્યા પછી એવા જ ભજનો સંતવાણી અને જે કઈ મોજ આવે એ લઈ અને આપણી ભુનસીભાઈ ગઢવીને વિનંતી કરું અહીં આમંત્રણને માન આપીને એવા છે. મુંજાવર શ્રી કેહુર મામાના આમંત્રણને માન આપી અને આપ બધાના આમંત્રણને માન આપીને ઠેઠ કચ્છની ધરતી માથેથી વધાર્યા છે. તો જોજાતી તાળી પાડીને વધારે